કોરોનાના વાયરસને લઈ વિશ્વના તમામ દેશોની સરકાર, સામાજિક સંસ્થા અને ખાનગી કંપનીના મદદ માટે સામે આવી છે. ત્યારે વિશ્વની પ્રચલિત કંપની ગૂગલે પણ કોરોનાના વાયરસને લઈને લોકોમાં જાગૃતિ લાવવા માટે એક વિડીયો શેર કરવામાં આવ્યો છે. આ વિડીયામાં કોરોનાને વાયરસથી બચવા માટે શું શું કરવું જોઈએ તે ખૂબ જ સરસ અને સરળ અંદાજમાં દર્શાવવામાં આવ્યું છે. ગૂગલ ઇન્ડિયા દ્વારા કોરોનાના વાયરસથી લોકોને બચવા માટે શેર કરવામાં આવેલા વિડીયોમાં ભારતભરના નામાંકિત તબીબો આ વાયરસથી લોકોને સુરક્ષિત રહે તે માટે અપીલ કરી રહ્યા છે. મહત્વની વાત એ છે કે જેમાં જૂજ તબીબો બતાવવામાં આવ્યા છે તેમાં ડિસ્સાના જાણીતા તબીબ ડોક્ટર જીતેન્દ્ર નાગરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગૂગલે તેની સોશિયલ એડમાં ડિસ્સાના તબીબને સ્થાન આપ્યું તે ડિસ્સા સહિત સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. ખાસ કરીને વાત કરીએ ડોક્ટર જીતેન્દ્ર નાગર વિશે તો આ અગાઉ પણ લોકડાઉનના પહેલા પણ તેમણે એક વિડીયો તેમની ફેસબુક પર પોસ્ટ કર્યો હતો અને તે વિડીયો વિશ્વભરમાં એટલો વાયરલ થયો હતો કે બોલિવૂડના જાણીતા કલાકાર વરુણ ધવલ અને નોરા ફતેહી જેવા કલાકારોએ પણ પોતાના ઇન્સ્ટા પર સ્ટોરી તરીકે શેર કરી દીધો હતો. ત્યારે આજે અમારા સંવાદદાતા હરેશ ઠાકોરે ડોક્ટર જીતેન્દ્ર નાગરનો સંપર્ક કર્યો હતો અને આગામી સમયમાં કેવો માહોલ સર્જાઈ શકે અને કોરોનાને લઈ લોકોને શું સંદેશ આપવા માંગે છે તે સાંભળો. ભારતમાં કોરોનાના કારણે અત્યારે 31 દિવસ સુધી લોકડાઉન આપવામાં આવ્યું હતું. લોકડાઉન આપવામાં આવ્યું તે પહેલાં ડીસાના જાણીતા તબીબ ડૉક્ટર જીતેન્દ્ર નાગરે એક સોશિયલ મીડિયા પર પોતાનો વિડીયો શેર કર્યો હતો. તે વિડીયો બોલિવૂડની પ્રસિદ્ધિઓ દ્વારા પણ તેને પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. એ વિડીયોમાં તેમણે જે કહ્યું હતું ત્યારબાદ નરેન્દ્ર મોદી જે દેશના પ્રધાનમંત્રી છે તેમણે પણ પોતાની દેશના સંબોધનમાં એ જ વાત કરી હતી. ત્યારે હવે અત્યારે જે તબક્કામાં દેશ પસાર થઈ રહ્યો છે ત્યારે ભવિષ્યમાં શું પરિસ્થિતિ સર્જાઈ શકે છે તે અંગે આજે આપણે ડીસાના જાણીતા ડૉક્ટર જીતેન્દ્ર નાગરને મળીશું. જી સર, ભવિષ્યમાં અત્યારે જે કોરોના વાયરસના કારણે સ્થિતિ છે ભવિષ્યમાં કેવી પરિસ્થિતિ થઈ શકે છે? અત્યારે મોટા ભાગના દરેક ભારતવાસીને આ વસ્તુ ખબર પડી ગઈ છે કે કોરોના શું છે, કોરોના માટે શું કરવાનું છે, શું બચાવના સાધનો છે. મિત્રો, લોકડાઉન એક પ્રકારથી બચાવ હતો ને બચાવ છે. એપિડેમિકની અંદર સૌથી મોટી મુશ્કેલ આવે કે એપિડેમિક જ્યારે એક ઝટકામાં આવે ત્યારે ખૂબ વધારે મોતો થતી હોય છે ને લોકડાઉન આ એકદમ આપણી મેડિકલ હેલ્થ કેર સિસ્ટમ ઉપર જે બર્ડન આવે પેશન્ટ્સની એ ઓછી કરે, મૃત્યુદર ઓછી કરે. લેકિન છેલ્લે આપણું લોકડાઉન ખલશે, તબક્કાવાર ખલશે. એની અંદર આપણને બતાવવામાં આવશે કે લોકડાઉન કેવી રીતે ખોલવું છે, કોણ લોકો બહાર આવશે, કોણ લોકો બહાર નહીં આવી શકે. લેકિન આ લોકડાઉન દરમિયાન આપણ લોકોને એક શિક્ષણ આપવામાં આવ્યું છે. આ લોકડાઉન આપની એક ડિગ્રી હતી, એક કોર્સ હતો જેમાં આપણે શીખ્યા છીએ કે અલગ કેવી રીતે રહેવું, દૂર કેવી રીતે રહેવું. તો દૂરી જાળવવી આ આપણને હવે ભવિષ્યમાં શીખવું પડશે. બજારોમાં બાર બાર જઈએ છીએ એવું ઓછું કરવું પડશે. કોઈ બી જગ્યાએ આપણા ઓફિસે ગયા, આપણા ધંધે ગયા તો લોકોથી દૂરી મેન્ટેન કરવી આ આપણને હવે શીખવું પડશે. માસ્ક લગાવવો ફરજિયાત છે. વગર કોઈ કામ, વિના કોઈ કામે બજાર જવું કરવું આ હવે આપણે બંધ કરવું પડશે. આપણા લોકોની એક ખૂબ વધારે પડતી ટેવ છે થૂંકવું, ગંદગી કરવી, ગુટકા ખાવા. આ ભવિષ્ય માટે બિલકુલ સમાપ્ત, બંધ થવું જોઈએ ને બંધ કરવું પડશે. ભવિષ્યમાં થૂંકવાનું, પોતાની સાફ સફાઈનું, આ હાઇજીન, આ સેનિટેશનનું ધ્યાન રાખવું બહુ જ ફરજિયાત થઈ ગયું છે. આવાવાળા સમયમાં આપણે કામ કરી શકીશું, ઓફિસ જવાનું છે, સ્કૂલ ખલવાના છે, પણ આપણે જે આ લોકડાઉનમાં જે શીખ્યા છે મેન્ટેન કરવાની દૂરીઓ, જે દૂરી મેન્ટેન કરવાની છે, જે ડિસ્ટન્સીસ જેને સોશિયલ કહેવાય, ફિઝિકલ ડિસ્ટન્સિંગ કહેવાય, આ મેન્ટેન રાખવી પડશે. આ એક આ પ્રકારનું આપણને સમજ પડી છે કે મારું માનવું ત્યાં સુધી પણ છે કે ભવિષ્યમાં આ જે આપણને હાઇજીનમાં સુધારાની વાત શીખ્યા છીએ આપણે, એના કારણે દેશમાંથી ઘણી બધી બીમારીઓ, ઇવન ટીબી જેવા રોગો બી નાબૂદ થઈ જશે આપણી સમજના કારણે. તો ભવિષ્યમાં લોકડાઉન ખલશે પણ આ બીમારી બહુ લાંબી ચાલવાની છે. એ માટે મારો જે મૂળ મંત્ર અત્યારે છે એ છે કે આપણને કોરોના ભેગું જીવવું શીખવું પડશે. કોરોના ભેગું ભેગું જ રહેવાનું છે. સર, ખાસ કરીને વાત કરીએ તો તમારા મારા જે એક વિડીયો વાયરલ સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો હતો તે વિડીયોને ઇન્સ્પાયર થઈને બોલિવૂડની હસ્તી જેમ કે નોરા ફતેહી, વરુણ ધવને એ વિડીયો પોસ્ટ કર્યો હતો. તમે જે શબ્દો બોલ્યા હતા તે જ શબ્દો પ્રધાનમંત્રી પણ બોલ્યા હતા. ત્યારબાદ ગૂગલે પોતાની જે એડ મૂકી છે એ એડમાં પણ તમારા વિડીયો મૂકવામાં આવ્યા છે. તો તમે એક દિશામાં છો તે જિલ્લાના વાસીઓને આ તબક્કે શું મેસેજ આપવા માંગો છો? મેસેજ આ છે કે
જ્યારે કોઈ એવી મોટી દુવિધા આવે ત્યારે આપણી એક ટેવ છે કે આપણે બધું બધું સરકાર ઉપર મૂકી દઈએ છીએ. સરકાર તમારા મારાથી કોઈ અલગ હટીને વસ્તુ નથી, તમે ને હું ભેગા થઈને સિસ્ટમ આ સરકાર બનાવીએ છીએ. મેં ખૂબ વાર જોયું છે, દાખલા પ્રમાણે વચ્ચે બાઢ આવી હતી, આપણે અહીંયા ફ્લડ આવ્યું હતું, તો લોકોમાં એક ભાવ હોય અમારે ત્યાં તો દૂધ નહીં પહોંચ્યું, અમને તો કોઈ પૂછવા નહીં આવ્યું. તો સરકારમાં ખાતામાં એવા તમારા પ્રતિરૂપ ઊભા નથી કે દરેક માણસ માટે કોઈ ને કોઈ વ્યક્તિ પૂછવા આવશે. આ સંઘર્ષના સમયમાં દરેક માણસને સમાજનો સંઘર્ષ પોતે કરવો પડે, એ પોતે સંઘર્ષ કરે એ જ સંઘર્ષ છે, ને એ સમાજને સરકારનો સંઘર્ષ છે. તો પોતે પોતાનું ધ્યાન રાખો છો, કોઈના આધાર ઉપર તમે આધારિત નથી, તમને સરકાર આવીને મદદ કરશે એવું કોઈ માણસ બહાર બેઠો નથી. આ સિસ્ટમમાં આટલો મોટો વ્યાપ નથી કે દરેક ખૂણે તમારા માટે સહાયતા ઉપલબ્ધ છે. તમે પોતે તમારા સહાયક છો, તમે પોતે તમારી સહાયતા કરી રહ્યા છો, ને તમે જ સરકાર છો, તમે જ સિસ્ટમ છો. તો દરેક માણસને આ પોતાનો સંઘર્ષ છે, આ લઈને ચાલવું પડશે. કોઈના ઉપર દોષારોપણ કરવો આ બિલકુલ સમજદારી નથી. તો પોતે પોતાનું, પોતાના પરિવારનું, પોતાના સમાજનું ને પોતાના દેશનું ધ્યાન રાખવું પડશે. લોકો આ લોકડાઉનની અંદર લોકોથી દૂરી સાચવે. લોકોમાં એક બહુ મોટી પ્રોબ્લેમ છે કે બસ હું એક નાનકડું કામ કરીને આવતો રહું, હું એકલો જ છું, હું જ જાઉં છું. પણ જે એ માણસ છે જે હું નાનકડું કામ કરવા બજાર જાય છે, એ કોરોના ફેલાવે છે ને એ ઘરમાં કોરોના લઈને આવે છે. તો આ નાનકડી જે ગલતી છે, આ જ સૌથી મોટી ગલતી છે, એના ઉપર થોડું ધ્યાન દોરવાનું છે. જે હતા બીજાના જાણીતા તબીબ છે, અત્યારે સમગ્ર ભારતના જાણીતા એક તબીબ છે, અને ડૉક્ટર જીતેન્દ્ર નાગર, તેમણે જણાવ્યું હતું કે ઓડિશા અને ભારતની જનતાએ આગામી 3-4 વર્ષ સુધી આ કોરોના સામે લડવાનું છે. અને અત્યારે લોકડાઉનને લઈ સરકાર દ્વારા જે લોકડાઉન આપવામાં આવ્યું છે, તે લોકડાઉનને લઈ જે આદતો કેળવી છે, તે આદતો જાળવી રાખશે તો જ લોકડાઉનને આપણે હરાવી શકશું. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે લોકોએ નાની નાની વસ્તુમાં સરકાર ઉપર બ્લેમ ન કરવું જોઈએ, લોકોએ જાતે પણ આગળ આવી અને આ બાબતે લડાઈ લડવી જોઈએ તો જ કોરોનાને પરાસ્ત કરી શકાશે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા.